એકદમ નાયલોન પાપડી કહેવાય ને, આ સેવસર એકદમ ફૂલ તરી વાળું એવું સમજી લો. હા હા હા, સમોસા તમે જો સમોસા પછી ચટણી, બે જાતની ચટણી છે એમની, લીલી અને બીજું ભજીયા બરાબર, અને બટાકા પૂરી. આ બટાકા પૂરી તમે જોઈ શકો છો, ખાસ ભજીયા ભજીયાને આ રીતે છે ને ઉસળમાં નાખીને ખાવાની અલગ અલગ મજા છે. આ ભજીયું અંદર નાખ્યું અને આખું આ લોકો આવી રીતે ઉસળમાં જોઈ લો. હા હા, અમારી દુકાનનું નામ અંબિકા વિજય રેસ્ટોરન્ટ છે. દલસુખભાઈની પાપડીથી પ્રખ્યાત છે દુકાન. વિજય કુમાર દલસુખભાઈ ભાવસાર. અમારી પેઢી 90 વર્ષ જૂની છે અને અમારી દુકાનની સ્પેશિયાલિટી સેવ ઉસળ, ભજીયા, પાપડી, ફાફડા, સમોસા બધી જ વસ્તુ તાજી મળે છે. અને નરસિંહજીની પૂળમાં અમારી દુકાન આવેલી છે, 90 વર્ષ જૂની છે. એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આજે વડોદરાનું સૌથી જૂનામાં જૂનું સેવ ઉસળ, કે જે 90 વર્ષ જૂનું છે. હોટલનું નામ છે અંબિકા વિજય રેસ્ટોરન્ટ. તમે માંડવીથી લેરીપુરા બાજુ જાઓ તમે તો નરસિંહની પોળમાં એન્ટર થાઓ, એટલે તરત એન્ટર થાઓ, લેફ્ટ સાઈડ પર આવશે. અહીંની ફેમસ છે પાપડી, અહીંના ફેમસ છે સેવસળ. આ એટલી જૂની દુકાન છે કે અંદર બેસવા માટે માત્ર ને માત્ર 2 ટેબલ છે. પણ અહીં એવું સમજી લો કે રોજ એટલા બધા લોકો જમવા આવે છે. સેવસળ, પાપડી, એમના ફાફડા, સમોસા, ઇવન ભજીયા ઉસળ બધી જ વસ્તુ ફેમસ છે અહીંની. તમે વડોદરામાં કોઈને પણ પૂછશો કે નરસિંહની પોળમાં ભાવસારની પાપડી, એટલે એ લોકો એવું કહેશે કે બહુ જોરદાર, આવી પાપડી અમે ક્યારેય પહેલાં ખાધી નથી. તો અમે બી અંદર ટ્રાય કરીએ એમનું સેવસળ, પાપડી, મરચા અને એમનો પપૈયાનો સંભારો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંનું ફેમસ એમનું છે પહેલાંમાં પહેલી તો પાપડી, એમનું સેવસળ જે તમને બતાવ્યું પ્રમાણે ચટણી બટણી નાખીને આપે છે, અને એમનું 2 સમોસા. તો અહીંયા છે ને ડુંગળી બુંગળી કંઈ આપવામાં નહીં આવતું, જ્યારે તમે સેવસળ લો કે કંઈ બી લો એટલે સાથે તમને પપૈયાનું ચીન આપવામાં આવે છે. હા, બન આ એમના 2 બન આવી ગયા અને લીંબુ, અને આ એમના મિક્સ ભજીયા છે. તમે જોઈ શકો છો એમાં ગોટા છે, બટાકા છે અને મરચાના છે. એની સાથે બી તમને અંદર એમના મસ્ત આથેલા મરચા જે તળેલા, આથેલા, બાફેલા કહેવાય એ પ્રમાણેના બનાવે છે આખો પ્રોસેસ કરીને. બીજું કે એમનું પપૈયાનું છીણ જે સમોસા પર બી નાખેલું છે, જે પાપડી જોડે બી આપેલું છે, પાપડી જોડે બી એમના મરચાને આપેલું જ છે. અને એમનું ખાસ અહીંનું ફેમસ સેવસળ, આ એમના સેવસળમાં જુઓ તમે રસો નાખી આપશે. કોઈ બી ઘરાક રસો માગે એટલે મસ્ત તરીવાળો હોય તો તમતમતો રસો હોય જોરદાર એ નાખીને આપે બરાબર. હા હા હા, તો આ એમની પહેલી બાઈટ આપણે લઈએ જસ્ટ રસાને ટ્રાય કરવા માટે. આ અમે જેટલી બી હવે આવા વડોદરાના 100, 70, 80 વર્ષ જૂના સેવસળો બતાવીશું ને, એમના રસા આ રીતના જ હશે. કોઈ પણ પ્રકારનો છે ને એક્સ્ટ્રા કોઈ જાડો રસો કરવામાં નહીં આવે, એકદમ આ રીતે નેચરલ એમનો જે રસો હોય, ઉકાળી ઉકાળીને બનાવેલો એવો જ રસો હોય. તમને બતાવ્યું એ પ્રમાણે સેવસળ છે ને એમની ઉપર છે ત્યાંથી આવે છે. અહીંયા ડિસ્ટન્સ જ એટલું છે કે તમે ભૂલમાંથી ઊભા થઈ જાઓ તો તમારું માથું ટીચાઈ જાય. શાંતિથી તમે આવજો, જ્યારે બી આવો ત્યારે શાંતિથી બેસીને અહીંયા જમજો. અહીંયા ગણતરીના 2 ટેબલ છે એવું સમજી લો. તો આ એવું સમજી લો કે રોજ ઘરાકો અહીંયા આવે, ઊભા રહે, રાહ જુએ, ટેબલ ખાલી થાય એટલે જમે. બીજું અહીંની પાપડીની ખાસિયત એવી છે કે અહીંયા જે મોટા મોટા ફરસાણવાળા છે ને એ બી અહીંની પાપડીના વખાણ કરે છે. એમની નાયલોન પોટલી એકદમ પાપડી છે, તમે પાપડી જોઈ શકો કેટલી પતલી છે એકદમ. જેટલી જૂની પોળ હોય ને એટલા જૂના એના વ્યંજન હોય, એટલી જૂની એની સભ્યતા હોય. આ પોળ જ નરસિંહની પોળ એટલી જૂની છે બરાબર. અને આજે આપણે જે હોટલમાં ખાવા બેઠા છીએ એ હોટલ જ છે ને એવું સમજો 90 વર્ષ જૂની છે, એટલે તમને જે અહીંયા ટેસ્ટ મળશે ને એ પ્યોર એન્ડ પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ મળશે. હવે અહીંયાની સ્ટોરી એવી છે કે હું ને મારો ફ્રેન્ડ છે ને પહેલી વખત અહીંયા આવેલા, એને મને બોલાવ્યો. અમે એવું હતું કે સવારે
જોગિંગ કરવા જતા. પછી એને એવું કીધું જોગિંગ કરીને હવે આપણે નાસ્તો કરીએ એવું. તો એ મને પહેલી વખત અહીંયા લઈ આવ્યો. પછી થયું એવું તો પછી એવું નક્કી કર્યું કે પહેલાં નાસ્તો કરીએ પછી જોગિંગ કરીએ. પછી એવું થયું કે ખાલી નાસ્તો જ કરવાનો, કોઈ જોગિંગ નહીં. તો મારા ફ્રેન્ડને હું આ વિડીયો એટલા માટે કહું છું સ્ટોરી કે એ મને પહેલી વખત અહીંયા લઈ આવ્યો. તો અહીંયા દશેરામાં સ્પેશિયલ ફાફડા જલેબી મળે છે અને સિઝનમાં લીલવાની કચોરી મળે છે, એ બી એની બહુ ફેમસ છે. તો તમે એ બી ટ્રાય કરવા આવી શકો છો. એ સિવાય અમે આવી નવી રીતે વડોદરાના જૂના જૂના 80, 90, 100 વર્ષ જૂના જૂના સેવસળો લાવતા આવીશું તમારા માટે. બીજું કે ગલીઓ ગલીઓમાં મળતા સેવસળો લેતા આવીશું તમારા માટે, જે તમે ક્યારેય નહીં જોયા. જે રીતે આ હોટલ છે બરાબર, એવી રીતે નવેરામાં કેટલી બધી હોટલો સેવસળો તમને બતાવીશું. અમારા વિડીયોને પ્લીઝ લાઈક આપો, ફોલો કરો. અમારી ચેનલ છે એટીએમ ફૂડ સ્ટુડિયો, એને સબસ્ક્રાઈબ કરો. ફેસબુક પર બી પેજ છે અમારું એટીએમ ફૂડ સ્ટુડિયો, પ્લીઝ ફોલો ઇટ. બીજું અમારું ઇન્સ્ટાગ્રામ પર રીલ આવશે, તમે સપોર્ટ આપો, શેર કરતા રહેજો. મળીએ કોઈ નવા વિડીયોમાં, આવા નવા 100 વર્ષ જૂના વિડીયોમાં. ત્યાં સુધી ફોલો, શેર, સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો.